એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ઇઝી અને માત્ર 2 મિનિટમાં બની જાય તેવો ફુદીનાનો પાવડર. આ ફુદીનાનો પાવડર મેં માઇક્રોવેવમાં બનાવ્યો છે અને તે બનાવવો ખૂબ જ ઇઝી છે. તો અહીં મેં 2 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે, જેને મેં સરસ રીતે કમ્પ્લીટલી ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે. તો હવે એક ડ્રાઇંગ શીટ ઉપર આ રીતે તેને સ્પ્રેડ કરી લઈશું, જેથી કરી અને તેની ઉપર લાગેલું જે એક્સ્ટ્રા પાણી છે તે નીકળી જાય અને તે થોડા ડ્રાય થઈ જાય. આપણે તેને કમ્પ્લીટલી સન ડ્રાય કે એવું કશું કરવાનું નથી, બસ આ રીતે સારી રીતે ક્લીન જ કરવાના છે. તો આ રીતે મેં એને સ્પ્રેડ કરી લીધા છે અને આ રીતે પેપર ટાવેલની મદદથી હું તેનું પાણી શોષી રહી છું, જેથી કરીને તે ફટાફટ ડ્રાય થઈ જાય. તો તમે જોઈ શકો છો કે મારા પેપર ટાવેલની અંદર સારું એવું પાણી આવી ગયું છે અને જે ફુદીનાના પાન છે તે સરસ કમ્પ્લીટલી ચોખ્ખા થઈ ગયા છે અને તેની અંદર બિલકુલ પાણી નથી. તો હવે આ રીતે એક ગ્લાસ ટ્રે લઈશું અને તેની અંદર થોડા ફુદીનાના પાન એડ કરી લઈશું. આપણે ફુદીનાના પાન થોડા થોડા એડ કરી અને આ રીતે માઇક્રોવેવની અંદર મૂકવાના છે. તો ફર્સ્ટ ટાઈમ આપણે તેને 1 મિનિટ સુધી આ રીતે માઇક્રોવેવ કરીશું. 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ફુદીનાના પાન થોડા શ્રિંક હોય તેવા થઈ ગયા છે, પરંતુ સ્ટીલ એ હજુ સોફ્ટ જ છે, એકદમ કમ્પ્લીટલી ડ્રાય થયા નથી. તો બસ આ રીતે ફરીથી આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું અને ફરી એકવાર 1 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકી અને ડ્રાય કરી લઈશું. તો ફરી મેં એકવાર તેને 1 મિનિટ માટે માઇક્રોવેવમાં મૂકી લીધું છે અને તમે જોઈ શકો છો કે હવે તે કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. તો હવે ડ્રાય થયેલા પાનને આ રીતે એક બોલની અંદર કાઢી લઈશું અને સેમ થિંગ બીજા બધા જ પાન સાથે મેં આ રીતે 2 મિનિટ સુધી માઇક્રોવેવ કરી લીધા છે અને બધા જ પાન ડ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે તે સરસ બની ગયા છે. તો બસ હાથની મદદથી આ રીતે તેને ક્રશ કરી લઈશું, જેથી કરીને તેનો પાવડર બની જાય. અને જો વધારે હોય તો તમે તેને મિક્સર ગ્રાઇન્ડરની અંદર પણ ક્રશ કરી શકો છો. તમે આ પાવડર મોટી બેચમાં બનાવી અને તેને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. મેં હાથેથી ક્રશ કરી લીધું છે. તો હવે આપણે તેને આ રીતે ચાળી લઈશું, જેથી કરી અને સરસ મજાનો ફાઇન પાવડર બની અને રેડી થઈ જાય. તમે જોઈ શકો છો કે મેં તેને સરસ રીતે ચાળી લીધું છે અને આપણો ફુદીનાનો પાવડર રેડી થઈ ગયો છે. તમે આ ફુદીનાના પાવડરને ગ્લાસ જારની અંદર 1 વર્ષ સુધી સરસ ઠંડી જગ્યાએ સ્ટોર કરી શકો છો, તેને કશું જ થતું નથી. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Thanks for watching my video. Bye.